નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ સ્ટેશન રોડ પરથી પસાર થઈ રહેલ બાઇક ડિવાઈડર સાથે ટકરાતા બાઇક સવાર બે યુવાનોને ઈજા થઈ હતી, જેમાંથી સારવાર દરમિયાન એક યુવાનનું મોત થયું હતું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. ગોકુળ અષ્ટમીના દિને ભરૂચના સ્ટેશન રોડ પરથી બે મિત્રો પ્રકાશ રાવલ અને નરેન્દ્ર વાડેકર મોટરસાયકલ પર પાંચપત્તી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક બાઇકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક ધડાકા સાથે ડિવાઈડર સાથે ટકરાતા બંને નીચે પટકાયા હતા. અકસ્માતમાં બંને બાઇક સવાર યુવાનોને ઈજા થવા સાથે બાઇકને પણ નુકસાન થવા પામ્યું હતું. અકસ્માતમાં ઘવાયેલ બંને યુવાનોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ગંભીર રીતે ઘવાયેલ પ્રકાશ રાવળનું મૃત્યુ થયું હતું, જેના પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. અકસ્માતના સીસીટીવી ફૂટેજ બહાર આવતા બાઇક ડિવાઈડર સાથે ટકરાતી જોઈ શકાય છે. અકસ્માત સંદર્ભે ભરૂચ ઈ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટના ઉપક્રમે છઠ્ઠો જન્માષ્ટમી મહોત્સવ દબદબાભેર ઉજવાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિવિધ સમાજસેવી સંગઠનો સંપ્રદાયો દ્વારા 40થી વધુ ફ્લોટ સાથેની ઝાંકી રજૂ કરી હતી, જેમાં ધાર્મિક ભાવો ઉપરાંત વ્યસન મુક્તિ સહિતની જાગૃતિ પ્રેરક પ્રદર્શનની રજૂઆત કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં કેરળના પૂરગ્રસ્તો માટે ફંડ એકત્ર કરવા માટે ખાસ વાહનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રાનો પ્રારંભ પટેલ સમાજની વાડીથી થઈ સરદાર પાર્ક, જીઆઈડીસી પોલીસ સ્ટેશનથી માનવ મંદિર થઈ નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ થઈ પરત પટેલ સમાજની વાડી ખાતે સંપન્ન થઈ હતી, જ્યારે સાંજે નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. આ શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાને પગલે સમગ્ર ઉદ્યોગનગરીમાં કૃષ્ણમય માહોલ ઊભો થવા પામ્યો હતો. લગભગ આ સમાજ સાથે 46 સંસ્થાઓ જોડાયેલી છે અને પ્રતિ વર્ષ ભવ્ય શોભાયાત્રા, મટકી ફોડ અને રાત્રે ભગવાનના કૃષ્ણનો જન્મોત્સવ મહોત્સવ જોરશોરમાં મનાવે છે, ત્યારે હું સાધુવાદ આપું છું સમગ્ર આ ભક્ત સમાજને કે ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે. કૃષ્ણ સર્વનો પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય સરદાર, શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ અમારો આ છઠ્ઠો જન્માષ્ટમી ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ, ત્યારે અમારી સાથે જીઆઈડીસી કોલોની એરિયાની 46 ધાર્મિક સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે. શોભાયાત્રા અમારા અંકલેશ્વર કોલોની તેમજ ભરૂચ જિલ્લાનું એક આગવી ઓળખાણ. અમે આ શોભાયાત્રાને ગુજરાતની અંદર શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટનો જન્માષ્ટમી મહોત્સવ આગવું સ્થાન લે એવી અમે ઈચ્છા રાખીએ છીએ. જે સહકાર બધી સંસ્થાઓનો મળ્યો છે આપ સર્વેનો શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભારી છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે પ્રાથમિક શાળામાં જુગારની મહેફિલ જામી હતી, જેમાં જુગાર રમતા 8 શખ્સોને
ઉમરલા પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લાના પોલીસ વડા તરફથી જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક એલબી ઝાલા અંકલેશ્વર ડિવિઝનનાઓના માર્ગદર્શન હેઠળ ઉમરલા પોલીસ ઇન્સ્પેક્ટર આરએમ વસાવનાઓને મળેલ બાતમીના આધારે ઉમરલાના પટેલફળિયાની પ્રાથમિક શાળાના જૂના મકાનના ઓટલા પર જુગારની રેડ કરતા 8 જેટલા ઇસમો પાનાપત્તાનો જુગાર રમતા ઝડપાયા હતા, જેમની પાસેથી 1,00,000 રોકડ, 6 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 54,500 તથા 6 મોટરસાઇકલ કિંમત રૂપિયા 1,05,000 મળી કુલ રૂપિયા 2,60,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય જનતા પક્ષના ગઢ સમાન વોર્ડ નંબર 3માં બિસ્માર રસ્તાના પગલે લોકો ટ્રાઇમમાં પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારના રાજકારણીઓ અને નગરસેવકો લોકોની સમસ્યા ઉકેલવામાં વામણા સાબિત થયા છે. ભરૂચ નગરના વોર્ડ નંબર 3માં રસ્તાની હાલત તદ્દન બિસ્મારમાં જણાઈ રહી છે. તેમાં પણ શક્તિનાથથી જેબી મોદી માર્ગ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જણાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે વોર્ડ નંબર 3 કે જેમાં શક્તિનાથ અને અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે, આ વિસ્તારને ભાજપાનો ગઢ માનવામાં આવે છે. વોર્ડ નંબર 3ના રહીશોના જણાવ્યા અનુસાર ભરૂચ નગરના અન્ય વિસ્તારના રસ્તાઓ આરસીસી અને ટનાટન બનાવાય છે, પરંતુ વોર્ડ નંબર 3ના વિસ્તારો માટે નગરપાલિકાને અણગમો હોય તેમ જણાય છે. નવાઈની બાબત એ છે કે વારંવાર તકલાદી રસ્તા તૈયાર કરવામાં આવે છે અને તેથી ભ્રષ્ટાચારના ધોરણો અપનાવાતા હોવાની લોકચર્ચા ચાલી રહી છે. આવનારા નજીકના દિવસોમાં શ્રીજી મહોત્સવની શરૂઆત થનાર છે, જેથી શ્રીજીની શોભાયાત્રા યોજાઈ રહી છે ત્યારે આવા બિસ્માર રસ્તા વિવિધ સમસ્યાઓ સર્જી રહ્યા છે. તેથી આવનારા ગણતરીના સમયમાં આ વિસ્તાર આરસીસીના અથવા તો વ્યવસ્થિત નહીં બનાવવામાં આવે તો વોર્ડ નંબર 3ના રહીશો આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરી ધરણા અને દેખાવો ઘેરાવો જેવા કાર્યક્રમો યોજશે તેમ જાણવા મળી રહ્યું છે. લોકશાહીના 4થા સ્તંભથી એમના સુધી કાન પર વાત પહોંચે તે માટે અત્રે અહીંયા ઉપસ્થિત થયા છે, તો જેથી એમની કાન ઉઘડે. આ રસ્તાનું કામગીરી શરૂ થાય તેના માટે 1 મેના રોજ આ લોકોએ ખાતમુહૂર્ત કરેલ છે, પણ હજુ સુધી કંઈ કાર્યવાહી થઈ નથી. અને અમને એવું જણાવવામાં આવેલ કે તમારું કામ થઈ જશે, ચાલુ કરી દઈશું, રસ્તો રિપેર કરી દઈશું, પણ રસ્તો હજુ રિપેર થયેલ નથી. અને ગણપતિના મહોત્સવ છે, પછી શ્રાવણ મહિનો ચાલે છે, પવિત્ર મહિનામાં લોકો અત્રે જવા આવવામાં તકલીફ અનુભવે છે અને તે પ્રત્યે તંત્ર કંઈક ધ્યાન આપતું નથી, તો તેના માટે અમે અત્રે આવેલા છે. જો અમારો અવાજ વહેલી તકે પહોંચે તો તંત્ર માટે સારું છે, નહીં તો અમે જલદ પગલાં પણ લેવા માટે આગળ વધીશું. શક્તિનાથથી ત્રિમૂર્તિ હોલના રસ્તા ખૂબ જ ખરાબ છે. અમારા ગણપતિ લાવવામાં આવે તે વખતે તકલીફ પડે છે, અમારા સિનિયર સિટીઝનને તકલીફ પડે છે, નાના મોટા ચોમાસામાં આવતા જ્યારે ઘણી તકલીફ પડે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કંઈ સાંભળવા તૈયાર નથી. નગરપાલિકા ફક્ત મતલેવા જ આવે છે અમારી પાસે, અને 2019માં અમે જોઈ લઈશું કે એ લોકો શું કરશે અમારી સાથે અને અમે શું કરીશું એમની સાથે. આશા રાખું છું કે પહેલાં રોડ તૈયાર થઈ જાય. ભૂમિપૂજન તો વારંવાર થાય છે, પણ ઓન પેપર રોડ તૈયાર થઈ તો એવું લાગે છે મને, તો હકીકતમાં રોડ તૈયાર થતા નથી. અમે છેલ્લા ઘણા વર્ષોથી 2017માં અને અમે મોટી મૂર્તિઓ લાવીએ છીએ ગણપતિને, આ બાજુની સાઈડ પર ઘણી બધી મોટી મૂર્તિઓ આવે છે, અને અમે પ્રશાસનને ગયા વર્ષે સીઓ સાહેબને, પ્રમુખ શ્રી આરવી સાહેબને અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું, પણ આજ દિન સુધી એ લોકોએ કોઈ નિરાકરણ લાવ્યા નથી. આ રોડ માટે અમને બહુ ઘણી હાલાકી ભોગવવી પડે છે, તો તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આ રોડનું કામ જલ્દી વહેલી તકે કામ કરે, નહીં તો પછી 2019 આવે છે અમે બતાવી દઈશું. અને સ્થાનિક કોર્પોરેટરને અમે વારંવાર જાણ કરી છે, છતાં પણ અમને લોકોને આશ્વાસન જ આપે છે હજુ સુધી કે આજે નહીં થાય કાલે થઈ જશે, આજે નહીં થશે કાલે થશે, પણ આજ દિન સુધી કંઈ કામ થયું નથી. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ગોકુળાષ્ટમીની ઉજવણીનો ઠણગનાટ ભરૂચ શહેર જિલ્લામાં જોવા મળતો હતો. મંદિરોમાં સજાવટ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા. શ્રાવણ વદ 8 એટલે કે ગોકુળ અષ્ટમી, જેનો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મથુરાના કારાવાસમાં માતા દેવકી અને વસુદેવને ત્યાં જન્મ લઈ મામા કંસનો કાળ બની આવેલ બાલકૃષ્ણ 8ની મેઘાભરી રાત્રે જ ગોકુળમાં નંદ બાબાને ત્યાં યશોદા માતાના સ્નેહ અને પ્રેમ વચ્ચે પહોંચેલા ભગવાન શ્રી કૃષ્ણએ અનેક લીલાઓ કરી અને ભક્તોની ભીડ પણ ભાંગી. આવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીનો થનગનાટ વર્તાઈ રહ્યો હતો. ઠેર ઠેર કેળ અને આસોપાલવના પાનના ઢગલા જોવા મળતા હતા. શ્રદ્ધાળુઓ આ પાન
પોતાના ઘરે લાલાને આવકારવા ખરીદી રહ્યા હતા. મંદિરોમાં પણ ભજન સત્સંગ સહિત વિશેષ શણગાર સજાવટ અને રોશની જોવા મળતી હતી. શ્રી કૃષ્ણને આવકારવાની ભારે ઇંતજારી પણ જોવા મળતી હતી. રાત્રિના 12 થતાં જ નંદઘેર આનંદભયો જય કનૈયા લાલકીના નારાઓ સાથે પાણને ઝૂલાવવા માટે દિવસ દરમિયાન ભક્તો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની પ્રતીક્ષામાં રહેલા લોકો આઠમના મેઘમેળા મહાલી રાત્રિએ રતાળાની પૂરી સાથે ઉપવાસના પાળના કરવા થનગની રહ્યા હતા. જોકે વરસાદ તેમાં વિઘ્નરૂપ થઈ રહ્યો હતો. ભરૂચના રેલવે ગોડી રોડ પરથી પસાર થતી એસટી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રેલવે ટ્રેક પર ચડી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચથી કોઠી વાતરસાની એસટી બસ રેલવે ગોદી રોડ પરથી પસાર થઈ રહી હતી, જ્યાં ટ્રાફિક વધુ હોવાથી ચાલકે બાજુમાંથી પસાર થવાના પ્રયાસ કરતા સંચાલન પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ રેલવે ટ્રેક પર ચડી ગઈ હતી. જોકે આ ટ્રેક મેઇન લાઇન ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ એક સમયે બસના મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. બનાવની જાણ થતાં રેલવે તેમજ એસટી બસ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને બસને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ પેલી બાજુ ટ્રાફિક જામ હતો તો મેં મારી રીતે ધીમે આ બાજુ કાઢવા ગયો તો ઉચિંતી ગાડી સ્લીપ મારી અને રેલવે ટ્રેક પર જતી રહી છે. એ મારી સત્ય હકીકત છે. કમસે કમ ના કોઈને વાગ્યું નથી. 50-60 મુસાફરો એસટી ને નુકસાન નથી ને રેલવે ને નુકસાન નથી. પેલી બાજુ ટ્રાફિક જામ હતો અને મારે ટાઈમ પર ટીપ મારવાની હોય એટલે મેં ધીમા આવીને આ બાજુ ગાડી ફર્સ્ટમાં લાવ્યો અને ઉછીનથી સ્લીપ મારી ગઈ ગાડી. ભરૂચમાં ગોકુળ અષ્ટમીના દિને મેઘમેળામાં માનવબેદની ઉમટી પડી હતી. ભરૂચમાં ભરાતા ભાતીગળ મેળાના ગોકુળ અષ્ટમીના દિવસે ભોયવાડ ખાતે પ્રસ્થાપિત મેઘરાજાના દર્શન માટે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ગોગારાવ મંદિર પાસે વર્ષોની પરંપરા મુજબ છડીદારો દ્વારા શ્રદ્ધાભેર છડીને ઝૂલાવવામાં આવતા માનવબેદની જોવા માટે ઉમટી પડી હતી. મેઘરાજા અને છડી સાથે ગોગારાઓના પૂજન અર્ચન અને દર્શનની સાથે મેળાની મજા પણ લોકોએ માણી હતી. પોલીસ જવાનોએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જન્માષ્ટમીની આગલી રાત્રે ભરૂચ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ભરૂચમાં ભારે વરસાદ વરસતા મેળા પર પણ અસર પડી હતી. અષ્ટમીની આગલી રાત્રે સમગ્ર ભરૂચ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. ભરૂચ ખાતે વરસાદ વરસતા મેળાના વેપારીઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન અંકલેશ્વરમાં 21 મિલીમીટર, ભરૂચ તાલુકામાં 23 મિલીમીટર, હાંસુર તાલુકામાં 31 મિલીમીટર, જંબુસર તાલુકામાં 1 મિલીમીટર, નેત્રંગ તાલુકામાં 6 મિલીમીટર, વાલિયા તાલુકામાં 4 મિલીમીટર, ઝઘડિયા તાલુકામાં 15 મિલીમીટર, મળી કુલ 101 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ ગોકુળ અષ્ટમીની સવારથી પણ વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું અને ક્યારેક ક્યારેક અમીછાંટણા પણ થઈ રહ્યા હતા. જોકે બપોર સુધી વિરામની મુદ્રામાં રહેલા મેઘરાજાએ બપોરના 3 બાદ અચાનક મુસળધાર વરસવા માંડતા વરસાદી માહોલ છવાયો હતો. અચાનક ભારે વરસાદ વરસતા છડી મેઘરાજાના મેળાની મજા માણવા આવેલા લોકોમાં દોડધામ મચી જવા સાથે મૂંઝવણમાં મુકાયા હતા, તો વેપારીઓ પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા અને મેઘરાજા વિરામ લે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસે નવા કાશિયા ગામે જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી 8,000 ઉપરાંતની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના નવા કાશિયા ગામે બાવળના ઝાડ નીચે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી શહેર પોલીસે મળતા પોલીસે રેડ કરતા જુગાર રમતા ભવરલાલ તેલી, જયેશ કાયસ્થ, હાર્દિક ટેલર, શાંતિલાલ પટેલ, નિલેશ કાયસ્થ, રામજી પટેલ તમામ રહેવાસી ભરૂચનાઓને ઝડપી પડ્યા હતા. શહેર પોલીસે જુગારના દાવ પર મુકેલ અને અંક ઝડપી મળી કુલ 8,400 રૂપિયા રોકડા કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે વિશ્વકર્મા વાડી ખાતે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો હાજર રહ્યા હતા. પરસરામી દરજીપંચ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પાવન શ્રાવણ માસ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા ગાયક નરેન્દ્ર તેલરે તેઓના વૃંદ સાથે ભજનોની રમઝટ બોલાવી હતી. પરસરામી દરજીપંચના ટ્રસ્ટીઓ સહિત જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી ભજનોની મજા માણી હતી. ભરૂચના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઇસ્કોન કેન્દ્ર ખાતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન કીર્તનનો પણ સમાવેશ થાય છે. ઇસ્કોન કેન્દ્ર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી ભજન કીર્તન અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. ગોકુળ અષ્ટમી પર્વની ભરૂચની સખી સહિયણ મંડળ દ્વારા આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના નારાયણ એસ્ટેટ ખાતે સખી સહિયર મંડળના અધ્યક્ષ જ્યોતિબેન પટેલ તથા બહેનો દ્વારા શ્રાવણ માસ અને ગોકુળ અષ્ટમી નિમિત્તે ભજન સત્સંગ તેમજ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ઉત્સાહભેર બહેનોએ ભજનોની રમઝટ બોલાવી હતી. જય શ્રી અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોલ ખાતે એક સામ શહીદો કે નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રવિવારના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એઆઈએ હોલ ખાતે જય શ્રી અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોમેડી શો યોજાયો હતો, જેમાં કોમેડી કિંગ અશોક મિશ્રા, એહસાન અંસારી અને વીઆઈપીએ વિવિધ કોમેડીઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમમાં જનક શાહ અને ધર્મેશ ભટ્ટ તેમજ નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ, ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશ ઠક્કર અને અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી સભ્ય સંદીપ પટેલ તથા આમંત્રિતો અને જયશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાઈ ભી હૈ મેરી મચ્છરદાનિયા લે જા મચ્છરદાનિયા ડેંગુ સે બચ જાયેંગે કઈ જિંદગાનિયા મઝહબ નહી ઈમાન પઢે જાતે હૈ ઓર યે દેશ ઇસલિયે મહાન હૈ દોસ્તો યહાં એક સાથ ગીતા ઓર કુરાન પઢે જાતે હૈ.
मेरे कार्यक्रम में जो ताली बजाता उसे अगले जन्म में घर घर जाके बजाना पड़ता। अब आप कहीं नहीं जाइए, आपने ये कर्ज इसी जन्म में अदा कर दिया। सबसे लकी बच्चा देवानंद, पैदा होते ही हर नर्स की गोद में खेल के रोया, हॉस्पिटल की एक नर्स को नहीं छोड़ा, सबकी गोद में जाकर रोया। जो नर्स काम पे नहीं उसे घर पे जाकर रो के आया। देव साहब पैदा होते अंत में फिर एक नजर आज ना मुख्य समाचार पर। આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।